બારડોલીના તેનગામના આનંદ પાર્કમાં આઠમા નોરતાના દિવસે કોરોના કાળમાં અવસાન પામેલા અને દેશના શહીદ જવાનોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આઠમું નોરતું એટલે અલૌકિક સિદ્ધિ પ્રદાન કરી અસંભવને સંભવ કરનાર માતા મહાગૌરીની આરાધનાનો દિવસ। આ દિવસે ભક્તો પૂરી ભક્તિ ભાવથી માતાજીની આરાધના કરે છે અને સમાજ આપત્તિમાંથી બહાર આવે એવી પ્રાર્થના કરે છે। તેવી જ રીતે બારડોલીના તેન ગામના આનંદ પાર્કમાં કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા તેમજ હાલમાં શહીદ થયેલા દેશના જવાનોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ અને આગેવાન એવા દેવુભાઈ ચૌધરી તેમજ તેન ગામના સરપંચ રીનાબેન ચૌધરી તથા સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી। હેલો, કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને તેમાં 20થી વધારે છોકરાએ ભાગ પાર્ટિસિપેટ કરેલું છે અને અમે ખૂબ ખૂબ જ આનંદ માણતા છીએ। નારણભાઈ ચૌધરી, બારડોલી તાલુકા તેન ગામ આનંદ પાર્ક સોસાયટીમાં મા અંબાના મંદિરના પટાંગણની અંદર શેરી ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ગાડી આજ રોજ આઠમના દિને અમારી સોસાયટીની અંદર કોરોના કાળ દરમિયાન જે અમારા સ્વજનોને અમે ગુમાવ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અને જે કાશ્મીરની અંદર આપણા શહીદો શહીદ થયા છે તે 5 શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બી આજરોજ રાખવામાં આવ્યો હતો અને આજે વેશભૂષાનો કાર્યક્રમ સોસાયટીના નાના બાળકોનો વેશભૂષાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે। સરકાર દ્વારા જે કોરોનાની છૂટ આપવામાં આવી છે અને તે છૂટછાટને કારણે આજે શેરી ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું છે આયોજનની અંદર સરકારના ચુસ્ત પાલન સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે।